વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 પ્રકરણ 6 કાર્ય ઊર્જા અને પાવર એની અંદર આપણે કાલે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સિદ્ધાંતની ચર્ચા કાલે કરી એટલે એક સક્ષ ઉપર પદાર્થની ગતિનો અભ્યાસ આપણે કર્યો પણ આજે દ્વિ પરિમાણમાં એટલે કે એક સક્ષ અને વાય અક્ષ આખા સમતલ ની અંદર આપણે સ્થિતિસ્થાપક જે સંઘાત છે અથડામણ છે કોલિઝન એની આપણે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આમ જુઓ તો દાખલામાં ખૂબ ઉપયોગી છે અને આના દાખલાઓ ખાસ કરીને જીમાં નીટમાં ખાસ પૂછાતા હોય છે આ થિયરી ઉપર ખાસ ધ્યાન આપજો શું કહેવા માંગે છે કે દ્વિ પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરવી હોય તો આપણે બે અક્ષો લેવા પડે બે અક્ષોમાં આપણે વાત કરવી પડે તો એના માટે ધારો કે આપણે આ એક્સ અક્ષ છે આ એક્સ અક્ષ સમજી લો કે છે અને આ ધારો કે વાય અક્ષ છે બે અક્ષોની આપણે વાત કરવી પડે આ સમજી લો કે એક્સ અક્ષ અને આ સમજી લો કે વાય અક્ષ આપેલા છે હવે અહીંયા આપણે સરળતા ખાતર આપણે એવી ધારણા કરીશું કે સમજી લો કે એક M1 દળવાળો પદાર્થ M1 દળવાળો પદાર્થ વિમન વ્યક્તિ પ્રારંભમાં ગતિ કરે છે એક દિશામાં એની ગતિ છે M1 દળવાળો પદાર્થ પ્રારંભમાં વિમન વ્યક્તિ ધ્વજ દિશામાં ગતિ કરે છે તો અહીં ધારો કે M1 દળવાળો પદાર્થ ધન અક્ષ ની દિશામાં પ્રારંભમાં V1 આ વ્યક્તિ ગતિ કરે છે ગતિ કરે છે અને એક બીજો પદાર્થ છે ધારો કે એ ઉગમ બિંદુ ઉપર આ એક બીજો પદાર્થ છે M2 દળવાળો પદાર્થ એ પ્રારંભમાં આ બીજો પદાર્થ એનો પ્રારંભમાં વેગ 0 છે M2 દળવાળો પદાર્થ છે એ સ્થિર છે આ અથડામણ પહેલાની વાત થઈ છે અને M2 દળ વાળો પદાર્થ સ્થિર છે એટલે એનો વેગ બિંદુ y એ 0 છે અથડામણ પહેલા પહેલાની સ્થિતિ આકૃતિમાં દર્શાવેલ છે તો આ જે સ્થિતિ છે અથડામણ પહેલા આ વાત થઈ છે અથડામણ પહેલા આ જે કઈ ચર્ચા થઈ છે અથડામણ પહેલા સંઘાત પહેલા અથડામણ પહેલા હવે ધારો કે અથડામણ થાય છે અહીંયા બંને પદાર્થો અથડામણ ઉભા રહે છે આ સ્થિર પડેલા પદાર્થ ઉપર
એ મોંતરનો પદાર્થ પથરાપણાનું ગમે છે. હવે અથરામણ બાદ આક્રમણ આ નિશાન અંતરાય તો અથરામણ બાદ ની સ્થિતિ શું છે? ધારો અથરામણ બાદ આ પદાર્થ આ બાજુ જો આ પદાર્થ છે એમ દળનો પદાર્થ ઈ ધારો કે એમ દળનો પદાર્થ છે ને ઈ ધારો કે વિમન એફ વ્યક્તિ ધન એક સાથે થીટા વન કોણે ગતિ કરે છે. અથડામણ બાદ આ પદાર્થ એમ દળનો પદાર્થ અથડામણ બાદ ધારો કે M1 દળ વાળો પદાર્થ ધન એક્સ અક્ષ સાથે થીટા 1 ખૂણે V1 F વ્યક્તિ ગતિ કરે છે અને M2 દળ વાળો પદાર્થ આ M2 દળ વાળો પદાર્થ ધારો કે M2 દળ વાળો પદાર્થ આ M2 દળ વાળો પદાર્થ આ M2 દળ વાળો પદાર્થ છે ઈ ધારો કે એનો વેગ V2 વેગ છે અને ધન એક સાથે એ ઋણ દિશામાં એટલે નીચે દિશામાં થીટા 2 કોણે ગતિ કરે છે. M2 દળવાળો પદાર્થ આ વાત થઈ છે અથડામણમાં તો ધન સાથે ધન એક્સ અક્ષ સાથે નીચે દિશામાં એટલે ઋણ દિશામાં ધન એક સાથે ઋણ દિશામાં V2F વેગથી થીટા 2 કોણે આ થીટા 2 કોણો છે થીટા 2 કોણે અથવા કોણે ગતિ કરે છે. તો આ સ્થિતિ છે અથડામણ બાદની. અથડામણ પહેલાની સ્થિતિ હતી, આ સ્થિતિ છે અથડામણ પછી. અથડામણ પછીની સ્થિતિ છે મિત્રો અથડામણ પછી. હવે સરકાર સ્થિતિ સ્થાપક છે મિત્રો. સરકાર શું છે? સ્થિતિ સ્થાપક છે. સ્થિતિ સ્થાપક સંઘાતનો મિનિંગ શું થાય તમે જાણો છો? સ્થિતિ સ્થાપક સંઘાત એટલે અથડામણ પહેલા તંત્રનું વેગમાન, અથડામણ પછી તંત્રનું વેગમાન સરખું થાય. હવે સંઘાત સ્થિતિ સ્થાપક હોય. હવે સંઘાત સ્થિતિ સ્થાપક, સ્થિતિ સ્થાપક હોય વેગમાનનું વેગમાન અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય એટલે અથડામણ પહેલા અને અથડામણ પછી. અથડામણ પહેલા અને અથડામણ પછી અથડામણ પહેલા તંત્રનું વેગમાન, અથડામણ પહેલા તંત્રનું વેગમાન, અથડામણ પછી તંત્રનું વેગમાન. હવે સામાન્ય રીતે અથડામણ પહેલા તંત્રનું વેગમાન
દળ ગુણ્યા બે દળ ગુણ્યા બે તો દળ ગુણ્યા બે દળ ગુણ્યા બે અથડામણ પહેલા દળ ગુણ્યા બે વેગમાં દળ ગુણ્યા બે અથડામણ પહેલા તંત્રનો વેગમાન એના બરાબર અથડામણ પછી તંત્રનો વેગમાન થાય તો એના બરાબર શું લખાય વાય દિશામાં આનું વેગમાન નો ઘટક આ 0 થાય
પણ આગો વાય દિશામાં ઘટક એટલે પોસ્ટ એટલે સાઈન લઈ લો આગો વાય દિશામાં ઘટક એટલે આનો વાય અક્ષ ઉપર ઘટક એ વાય દિશામાં ઘટક હોય આ એક વાય દિશામાં ઘટક એટલે આ જે છે આ કોસ હોય તો એને લંબ સાઈન થઈ જાય તો કોસ ની જગ્યાએ શું લખવાનું m1 v1 f શું આવશે sin થીટા 1 સમજે છે તો આનો આનો y દિશાનો ઘટક એટલે આવશે m1 v1 f sin થીટા 1 આવશે પ્લસ હવે આનો આનો y દિશામાં ઘટક આનો x દિશામાં ઘટક લીધો હવે y દિશામાં ઘટક y અક્ષ ઉપર આમ કરશે દોરવાનો તો એનો y દિશામાં ઘટક આ જે કોસ હતો તો એનો ઘટક આવે sin આ પદાર્થ કયો છે m2 પદાર્થ છે ને m2 લેવાનો m2 v2 f સમજે છે આ છે m2 પદાર્થ હતો ને m2 લેવાનો m2 હવે એનો cos ને બદલે sin m2 v2 cos ને લેવાનો એ sin થીટા પણ આ ઘટક ઋણો y દિશામાં છે જો આ y છે તો ઋણ માટે માઈનસ લેવાનો એટલે અહીંયા આપણે આ જે તમે લીધો કે એની જગ્યાએ શું લેશો અહીંયા માઈનસ લેશો કારણ કે આનો ઋણ સૂત્ર ઘટક એમ તો શું આવશે v2 f sin થીટા નું આવશે તો આ સમીકરણો તમને મળે આ ઘટકોના સ્વરૂપમાં તો ભેદમાં સંરક્ષણ તરીકે તો આ રીતે વાત આપણે કરી શકીએ એ જ રીતે ઉર્જાનું સંરક્ષણ તમારે ઉર્જાનું સંરક્ષણ વેગમાનનું સંરક્ષણ થાય આપણે પહેલા તંત્રનું વેગમાન પછી વેગમાન ઘટકોના સ્વરૂપમાં પણ વાત કરી હવે અહીંયા ગતિ ઉર્જાનું સંરક્ષણ ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય તો ગતિ ઉર્જામાં તો શું હોય કે અથડામણ પહેલા જે ગતિ ઉર્જા અથડામણ પહેલા જે ગતિ ઉર્જા એક તૃતીયાંશ m1 v1 i1 વર્ગ એટલે સદિશનો તો ચાલે ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય અથડામણ પહેલા અથડામણ પહેલા તંત્રની ગતિ ઉર્જા બરાબર શું થાય અથડામણ પછી તંત્રની ગતિ ઉર્જા તો અથડામણ પહેલા તંત્રને અથડામણ પહેલા આની ગતિ ઉર્જા નાની ગતિ આની ગતિ ઉર્જા થાય શું એક તૃતીયાંશ m1 v1 i1 હવે આની ગતિ ઉર્જા આ તો સ્થિર હતો ને એની ગતિ ઉર્જા થીરો થાય અથડામણ પછી નાની ગતિ ઉર્જા અથડામણ પછી આની ગતિ ઉર્જા કેટલી થાય એક તૃતીયાંશ m1 v1 f1 એક તૃતીયાંશ m1 v1 f1 પ્લસ આની ગતિ ઉર્જા તો આની ગતિ ઉર્જા એક તૃતીયાંશ m2 v2 f1 તો એક તૃતીયાંશ m2 v2 f1 તો ગતિ ઉર્જા જીરો નો લખો તો ચાલે સરવાળામાં તો એક તૃતીયાંશ શું થાય m1 v1 i2 વર્ગ બરાબર એક તૃતીયાંશ એક તૃતીયાંશ તમે કાઢી નાખો એક તૃતીયાંશ એક તૃતીયાંશ તો ચાલે તો m1 v1 i2 વર્ગ બરાબર m1 v1 f2 વર્ગ પ્લસ m2 v2 f2 વર્ગ અહીંયા ઘટકો ગતિ ઉર્જામાં ઘટકો લેવાની જરૂર નથી કારણ કે અદિશ રાશિ છે સદિશ રાશિ હોય તો ઘટકો લેવાની જરૂર પડે તો અહીંયા આપણે જે આ સૂત્ર તમને મળે આ સૂત્રનો સહારો લઈ એક આ સૂત્ર મહત્વનો એક દિશામાં વેગમાનના ઘટકો y દિશામાં વેગમાનના ઘટકો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તો એમાં ઘટકો હવે પ્રારંભમાં જે રાશિઓ હોય અહીંયા દળ જાણીતા હોય વેગ જાણીતા હોય અહીંયા દળ જાણીતા હોય વેગ જાણીતા ન હોય થીટામાં થીટા કે જાણીતું ન હોય આ ચાર રાશિ અજ્ઞાત હોય એમાંથી ચાર રાશિમાંથી તમને એક રાશિ જાણીતી હોય તો બાકીના